નમસ્કાર મિત્રો મારું નામ ઋષિક ધારૈયા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ચાંદખેડા અમદાવાદ આજે આપણે ધોરણ અગિયાર સાયન્સ ગણિત શાસ્ત્રના પ્રકરણ છ સુરેખ અસમતાનો અભ્યાસ કરીશું મિત્રો આગળના ધોરણમાં ભણ્યા પ્રમાણે તમે વ્યવહારિક પ્રશ્નોને સમીકરણ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું શીખ્યા જેવી રીતે કે હું પોતાનું એક એક્ઝામ્પલ આપું કે ગણિત સ્વરૂપે કે મારી શૈક્ષણિક અનુભવના વર્ષો એ મારા ઉંમરના વર્ષોના અડધા કરતાં એક વધારે છે ફરી વખત બોલું કે મારા શૈક્ષણિક અનુભવના વર્ષો એ મારા ઉંમરના અડધા કરતાં એક વધારે છે આ વસ્તુને મારે ગાણિતિક સ્વરૂપે જો આપણે રૂપાંતરિત કરવું હોય તો કેવી રીતે કરવું તો આવો હું તમને અહીં બતાવું મિત્રો એ જેમ મેં તમને કીધું કે મારા શૈક્ષણિક અનુભવના વર્ષો એ મારી ઉંમરના વર્ષોના અડધા કરતાં એક વધારે છે તો સૌ પ્રથમ મારા ઉંમરના વર્ષોને હું એક્સ કહું એક્સ વર્ષ તો એક્સના અડધા બે એના કરતા એક વધારે આ થયા મારા શૈક્ષણિક અનુભવના વર્ષો એને હું વાય નામ આપું તો મિત્રો આ ઇક્વેશન બન્યું મારી ઉંમર અને મારા શૈક્ષણિક વર્ષોના અનુભવ વચ્ચેનો સંબંધ જેને આપણે અહીં ઇક્વેશન સ્વરૂપે એટલે કે સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું આવા કેટલાક બીજા એક્ઝામ્પલ છે જે હું તમને અહીં પ્રેઝેન્ટ કરું છું તો પૂર્વ જ્ઞાન તરીકે આપણે સુરેખ સમીકરણનો જે અભ્યાસ કર્યો હતો પાછલા ધોરણમાં એને થોડુંક રિકોલ કરીએ કોઈ એક સંખ્યાના બમણાના બમણામાં ત્રણ ઉમેરતા જવાબ ત્રેવીસ આવે તો આ વસ્તુ જે છે વૈધાન સ્વરૂપે છે વિધાન સ્વરૂપે આપણે એને સમીકરણ સ્વરૂપે લખતા શીખ્યા હતા કઈ રીતે કોઈ એક સંખ્યા જે અજ્ઞાન હતી એને આપણે એક્સ નામ આપ્યું તો મિત્રો ફરી વખત કે અજ્ઞાત સંખ્યા જે છે એને હું જો એક્સ નામ આપું અજ્ઞ સંખ્યાને એક્સ નામ આપવું તો કોઈ એક સંખ્યા જે એક્સ છે એટલે શું થાય બે ગણા એટલે બે વડે મલ્ટીપ્લાય કરો ગુણાકાર કરો તો બમણા એટલે ટુ કોઈ એક સંખ્યાના બમણામાં ત્રણ ઉમેરતા ત્રણ ઉમેરતા જવાબ ત્રેવીસ આવે તો આ થયું આપણું સુરેખ સમીકરણ એક ચલમાં આવી જ રીતે બીજા એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા જેમાં બે ચલનો પણ ઉપયોગ થઈ શકે જેમ કે નેક્સ્ટ એક્ઝામ્પલ છે રાકેશ અને રીનાની ઉંમરનો સરવાળો એંસી છે રાકેશ અને રીનાની ઉંમરનો સરવાળો એંસી છે તો અહીં બે વ્યક્તિની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બંનેની બંને વ્યક્તિની ઉંમરો આપણે જાણતા નથી તો અહીં મારે શું કરવું પડે કે બંને બંને વ્યક્તિની ઉંમરને હું અને વાય ચલ તરીકે તો રાકેશ ની ઉંમર અને રીનાની ઉંમર વાય વર્ષ લવું તો મિત્રો આપણને જે આપ્યું છે વિધાન એમાં શું કીધું છે રાકેશ અને રીનાની ઉંમરનો સરવાળો એંસી વર્ષ છે તો એનો મતલબ કે આપણું ઇક્વેશન શું બનશે સમીકરણ રાકેશ અને રીનાની ઉંમરનો સરવાળો બરાબર એસી તો આ થયું આપણું સુરેખ સમીકરણ પણ છે એમાં બે ચલમાં તો મિત્રો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે જોયા કે જેમાં આપણે વ્યવહારિક કુટ પ્રશ્નો જે હતા એને સમીકરણ સ્વરૂપમાં ફેરવ્યા હતા હવે ક્વેશ્ચન અહીંયા એવો થવો જોઈએ તમારા જેવા સ્માર્ટ સ્ટુડન્ટ્સને શું ક્વેશ્ચન થવો જોઈએ કે શું આનો મતલબ એ થાય કે વ્યવહારમાં હંમેશા દરેક કૂટ પ્રશ્નને સમીકરણમાં પરિવર્તિત કરી શકાય એવું જરૂરી છે જી હા એ જરૂરી નથી એનો મતલબ કે જરૂરી નથી કે દરેક વ્યવહારિક સિચ્યુએશન અથવા પરિસ્થિતિને અથવા તો કૂટ પ્રશ્નને આપણે સમીકરણ સ્વરૂપમાં જ દર્શાવી શકીએ કેટલીક એવી પરિસ્થિતિઓ પણ છે કે જેમાં આપણે એને સુરેખ સમીકરણ અથવા તો સમીકરણ સ્વરૂપમાં ના દર્શાવી શકીએ પણ એની જગ્યાએ બીજી કોઈ ગાણિતિક સ્વરૂપમાં ફેરવી શકાય તો આજે આપણે જોઈએ કે કઈ એક્ઝામ્પલ દ્વારા કે કઈ પરિસ્થિતિ તો અહીંયા એક એક્ઝામ્પલ છે મિત્રો મીનાએ સાત સાત ડઝન કેળા પ્રતિ ડઝન અમુક કિંમતે ખરીદ્યા આ ખરીદી માટે મીનાએ રૂપિયા પાંચસોથી ઓછી કિંમત ચૂકવવી પડી મિત્રો ફરી વાર ધ્યાનથી વાંચો ક્વેશ્ચનને મીનાએ સાત ડઝન કેળા પ્રતિ ડઝન અમુક કિંમતે ખરીદ્યા છે અને આ ખરીદી માટે મીનાએ પાંચસો રૂપિયાથી ઓછી કિંમત ચૂકવવી પડી તો મિત્રો અહીં જોઈ શકાય છે કે મીનાએ જેટલા કેળા ખરીદ્યા છે સાત ડઝન એ એક ડઝનના અમુક ભાવે ખરીદ્યા છે હવે અમુક ભાવ આપણે જેમ શબ્દ ઉપયોગ કરતા જઈએ છીએ તેમ તેમ આપણે અહીંયા ચલનો ઉપયોગ કરતા જઈશું જેમ અજ્ઞાત સંખ્યા આપણે આગળ શબ્દ યુઝ કર્યો એવી રીતે અહીંયા આગળ છે કે અમુક કિંમતે તો આપણે ધારી લઈએ કે એક ડઝન કેળા ની કિંમત બરાબર રૂપિયા એક્સ હવે એક ડઝન કેળાની કિંમત રૂપિયા એક્સ લીધી હોય તો એણે મીનાએ સાત ડઝન કેળા ખરીદ્યા છે તો એનો મતલબ કે સાત ડઝન કેળાની કિંમત શું થશે બરાબર સાતેક્સ રૂપિયા મિત્રો હવે અહીં જો આગળ ક્વેશ્ચનને આપણે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે ખરીદી છે એના માટે મીનાએ પાંચસો રૂપિયાથી ઓછી કિંમત ચૂકવવી પડીથી ઓછી એનો મતલબ શું થયો ગણિતની ભાષામાં કહીએ તો ઓછું માટે આપણે કયા વિધાનનો ઉપયોગ કરીએ છીએ કયા સિમ્બોલનો લેસ દેન તો અહીં હું કહી શકું કે મીનાએ સાતેક્સ રૂપિયા જે ચૂકવ્યા છે એ કોના કરતાં ઓછા છે પાંચસો કરતાં એનો મતલબ કે જે સમીકરણ નહીં બને પરંતુ અસમતા બનશે એ આ બનશે સાતેક્સ લેસ દેન પાંચસો સાતેક્સ જે કિંમત ચૂકવવી છે ચૂકવી છે મીનાએ એ પાંચસો રૂપિયા કરતાં ઓછી છે તો અહીં આપણે આ બનાવ્યું અસમતાનું સ્વરૂપ આવી રીતે બીજા એક્ઝામ્પલ પણ અહીં છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર બે સચિનની ઉંમરના બમણા અને કોલીની ઉંમરના ત્રણ ગણાનો સરવાળો એકસો એંસી જેટલો અથવા એકસો એંસી કરતાં ઓછો છે મિત્રો ફરી વખત જુઓ ધ્યાનથી સચિનની ઉંમરના બમણા અને કોહલીની ઉંમરના ત્રણ ગણાનો સરવાળો તો અહીં બે વ્યક્તિની ઉંમરનો ઉલ્લેખ થયો એનો મતલબ શું થયો કરેક્ટ અહીં પણ આપણે એક ચલ નહીં બે ચલની અસમતાનો ઉલ્લેખ કરીએ છીએ તો આવો આપણે જોઈએ કે આમાં આપણે આ અસમતાને કેવી રીતે દર્શાવી શકીએ તો મિત્રો ધ્યાન આપજો સચિનની ઉંમરના બમણા અને કોહલીની ઉંમરના ત્રણ ગણા તો અહીં બે વ્યક્તિની ઉંમર છે એટલા માટે આપણે બંનેની ઉંમરને ધારી લઈએ કે ધારો કે સચિનની ઉંમર બરાબર એક્સ વર્ષ લઉં અને કોહલીની ઉંમર બરાબર વાય વર્ષ લઉં તો મિત્રો જે આપ્યું છે એ પ્રમાણે સચિનની ઉંમરના બમણા તો કેટલા થશે કરેક્ટ બે એક્સ અને કોલીની ઉંમરના ત્રણ ગણા ત્રણ વાય બમણા અને કોલીની ઉંમરના ત્રણ ગણાનો સરવાળો એકસો જેટલો અથવા એકસો એસી કરતા ઓછો હવે જેટલો એટલે કે બરાબર અને કરતા ઓછો એટલે લેસ દેન તો જ્યારે આવી અસમતા આવે જેટલો અથવા ઓછો તો એને આપણે કઈ રીતે લખીએ લેસ દેન ઇક્વલ ટુ તો અહીં થશે ટુ એક્સ વધતા ત્રણ વાય લેસ દેન ઇક્વલ ટુ એકસો એસી તો મિત્રો આ થઈ અસમતા પણ સેમાં દ્વિચલમાં આગળ જે આપણે અસમતા જોઈ હતી મીનાવાડા એક્ઝામ્પલમાં એ હતી એક ચલમાં અસમતા આ છે દ્વિચલમાં અસમતા મિત્રો એક વસ્તુ તમે અહીં નોટિસ કરી હશે કે આ જેટલી બી અસમતા આપણે અહીંયા જોઈ ઉદાહરણમાં આગળ પણ જોઈશું એમાં બન બધામાં જે ચલ છે એની ઘાત એક છે એનો મતલબ કે આ અસમતાઓ કયા પરિમાણમાં થઈ એક પરિમાણમાં અને એને આપણે કહીશું સુરેખ અસમતાઓ કરેક્ટ તો આજે આપણે સુરેખ અસમતાઓનો કંઈક અભ્યાસ કરીશું એના પહેલાં હું તમને એક બીજું એક એક્ઝામ્પલ આપી દઉં કે ચેન્નઈમાં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત કોલકાતા કરતાં વધુ પરંતુ ભોપાલ કરતાં ઓછી છે મિત્રો પેટ્રોલની કિંમત અત્યારે એક તાજેતરનો નવો મુદ્દો છે ચર્ચામાં તો આપણે આનો પણ થોડોક ઉલ્લેખ કર્યો છે અહીં તો આપણે જે કીધું છે એ પ્રમાણે શું છે કે ચેન્નઈમાં જે પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે એ કોલકાતામાં જે પેટ્રોલની પ્રતિ લિટર કિંમત છે એના કરતાં વધારે છે પરંતુ ભોપાલમાં જે કિંમત છે પેટ્રોલની પ્રતિ લિટર એના કરતાં ઓછી છે એટલે અહીં ત્રણ જગ્યાઓ ત્રણ જગ્યાઓની પેટ્રોલની કિંમતોનો ઉલ્લેખ છે એક નહીં બે નહીં ત્રણ તો આપણે શું કરીશું એ ત્રણેય જગ્યાઓના પ્રતિ લીટર પેટ્રોલની કિંમતોને આપણે ધારી લઈએ તો આવો ધારીએ તો હું ધારી લઉં કે ચેન્નઈ ચેન્નઈમાં પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે એકસો રૂપિયા પ્રતિ લીટર કોલકાતા તો મિત્રો કોલકાતામાં છે આપણે એને ધારી લઈએ વાય રૂપિયા પ્રતિ લિટર અને ભોપાલ તો ભોપાલમાં જે કિંમત છે પેટ્રોલની એને આપણે ઝેડ રૂપિયા પ્રતિ લિટર લઈ લઈએ તો હવે અહીં અસમતા કેવી રીતે હું દર્શાવું તો એના માટે ફરી ક્વેશ્ચનને રીકોલ કરીએ કે ચેન્નઈમાં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત કોલકતા કરતા વધારે છે તો અહીં ધ્યાનથી જુઓ આપણા જે આપણે જેને ધારણા કરી છે ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત એટલે કે એક્સ કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત એટલે કે વાય કરતાં વધુ છે વધુ છે એને આપણે કેવી રીતે લખીએ મિત્રો એક્સ ઇઝ ગ્રેટર દેન વાય એટ ધ સેમ ટાઈમ એટલે કે એ જ ક્ષણે આપણને એ પણ આપ્યું છે કે ચેન્નઈમાં પેટ્રોલની જે કિંમત છે એ ભોપાલ કરતાં ભોપાલમાં જે પ્રતિ લીટર કિંમત છે એના કરતા ઓછી છે એટલે કે આ જે છે એ વાય કરતા તો મોટો છે એટ ધ સેમ ટાઈમ જે ઝેડ કરતા ઓછો છે તો મિત્રો આ બંને અસમતાઓ જે છે એને એક સાથે મારે લખવી છે તો એને આપણે કઈ રીતે લખીએ કરેક્ટ એને આ રીતે દર્શાવી શકાય કે ઝેડ જે છે એટલે કે ભોપાલમાં પ્રતિ લીટર પેટ્રોલની કિંમત ચેન્નઈમાં જે પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે એના કરતાં વધારે થઈ અને ચેન્નઈમાં જે પેટ્રોલની કિંમત છે પ્રતિ લીટર એ કોલકર્તા કરતાં વધારે છે તો આ થઈ આપણી અસમતા પણ અહીં ત્રણ વેરિયેબલમાં એક્સ વાય અને ઝેડ તો મિત્રો આવા ઘણા બધા સુરેખ અસમતાઓના એક્ઝામ્પલ્સ આપણે અહીં ચર્ચા કરવાના છીએ આજે સાથે તમને ગણિતમાં જ્ઞાન સાથે ગમતમાં થોડોક અનુભવ પણ કરાવીશું તો આ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ સમજ કે આ જે ટોપિક છે સુરેખ અસમતા આપણે એનું સમજ મેળવીએ આપણે એનું જ્ઞાન મેળવીએ તો ચલો મિત્રો આગળ વધીએ થોડાક તો અહીં જે આપણે જોયું એ પ્રમાણે અસમતાઓ ક્યારે ઉદ્ભવે છે કે જ્યારે વિધાનમાંથી ઓછું એટલે કે લેસ દેન થી વધારે એટલે કે ગ્રેટર દેન કરતાં વધારે અથવા બરાબર એટલે કે ગ્રેટર દેન ઇક્વલ ટુ અને કરતાં ઓછું કે બરાબર એટલે કે લેસ દેન ઇક્વલ ટુ આવા જ્યારે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે વિધાનોમાં અથવા વ્યવહારિક પ્રશ્નોમાં ત્યારે આપણે સમજી જઈશું કે મિત્રો ત્યાં સુરેખ સમીકરણ અથવા તો કોઈ સમીકરણનો ઉલ્લેખ નથી પરંતુ અસમતાઓનો ઉલ્લેખ છે અસમતાઓ પછી વિવિધ ટાઈપની છે અલગ અલગ પ્રકારની છે જે આગળ આપણે ભણીશું તો સૌપ્રથમ હું તમને અહીં વ્યાખ્યા આપી દઉં અસમતાઓ તો જે આપણે અત્યાર સુધી આપણે આનું જે સેટ ઇન્ડક્શન કર્યું તમને ઇન્ટ્રોડક્શન આપી એ પ્રમાણે અસમતાનો મતલબ શું થયો તો એ જોઈએ અસમતા કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ અથવા તો બે બૈજિક પદાવલીઓ એટલે કે એલજીબ્રિક એક્સપ્રેશન્સ આ બે વચ્ચે જો ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ આવા સંબંધો જો મૂકી દેવામાં આવે તો મિત્રો ત્યાં સમજી લેવાનું કે અસમતાઓ ઉદભવે તો સિમ્પલ અને સરળ ભાષામાં વ્યાખ્યા છે બે વાસ્તવિક સંખ્યાઓ કે બૈજિક પદાવલી વચ્ચે ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ અથવા લેસ ધેન ઇક્વલ ટુ જેવા સંબંધોને કારણે અસમતા ઉદ્ભવે છે આવો મિત્રો આગળ વધીએ હવે જેમ મેં કીધું કે અસમતાઓ છે એ વિવિધ પ્રકારની છે જેમ સુરેખ સમીકરણ આપણે સમીકરણનો અભ્યાસ કર્યો તો એ પાછું એ પછી આપણે એ પણ જોયું કે સમીકરણોના પણ બહુ વિવિધ પ્રકાર છે જેમ કે સુરેખ સમીકરણ દ્વિઘાત સમીકરણ તેવી જ રીતે અસમતાઓના પણ વિવિધ પ્રકાર છે જેમાંના કેટલાક પ્રકાર આપણે અહીં વિગતવાર અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ હું તમને સમજાવીશ કે સંખ્યાત્મક અસમતા એટલે શું મિત્રો નામ પરથી જ ખબર પડી જાય સંખ્યાત્મક અસમતા એવી અસમતા કા અસમતા કે જે સંખ્યાઓને રિલેટેડ હોય જેમ કે અહીં તમે જે કેટલાક ઉદાહરણ જોયા હું તમને ફરી વખત સમજાવું કે મિત્રો આપણે જાણીએ છીએ કે બે અને ત્રણ આ બે નંબર છે સંખ્યાઓ છે બરાબર તો બે આપણને ખબર છે કે ત્રણ કરતાં નાની છે એટ ધ સેમ ટાઈમ ત્રણ છે એ બે કરતાં મોટી છે તો આને આપણે જે લખીએ છીએ ગણિતિક સ્વરૂપમાં બે ત્રણ કરતાં નાની છે તો એને લખાય છે કે ટુ ઇઝ લેસ ધેન થ્રી એવી જ રીતે નેગેટિવ નંબરની વાત કરીએ એટલે કે ઋણ પૂર્ણાંકોની વાત કરીએ તો આપણને ખબર છે કે નેગેટિવ ટુ એટલે કે માઇનસ બે ઋણ બે અને ઋણ ત્રણની વાત કરીએ તો મિત્રો સંખ્યા રેખા આપણે જાણીએ છીએ ઋણ બે અને ઋણ ત્રણ એમાં મોટું કોણ જી હા ઋણ બે કારણ કે ઋણ બે એ નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા પર ઋણ ત્રણની જમણી બાજુ છે અને જે નંબર જમણી બાજુ પર હોય સંખ્યા રેખા પર એ ડાબી બાજુ કરતાં મોટો કહેવાય તો અહીં આપણે ટુ લેસ દેન થ્રી લખ્યું હતું પરંતુ માઇનસ ટુ લેસ ધેન માઇનસ થ્રી નહીં લખાય ત્યાં આવશે માઇનસ ટુ ઇઝ ગ્રેટર ધેન માઇનસ થ્રી તો મિત્રો આ ટાઈપની અસમતા કે જેમાં ખાલી આપણે સંખ્યાઓનો ઉલ્લેખ કર્યો તો એ તર એ પ્રકારની અસમતાઓને કહેવાય સંખ્યાત્મક અસમતાઓ એવી જ રીતે કેટલીક અસમતાઓ એવી છે જે આપણે અહીંયા જોઈ ભોપાલમાં પ્રાઇઝ પેટ્રોલની કિંમત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત મીનાએ ખરીદેલા કેળા આ બધામાં જે આપણે એક વસ્તુ જોઈ કે આપણે જે અજ્ઞાત સંખ્યા હતી એને આપણે કંઈક ચલ દ્વારા વ્યાખ્યાયિત કરી હતી તો અહીં જ્યારે આપણે એ તર એ એ રીતની અસમતાઓનો ઉલ્લેખ કરીએ જેમ કે સચિનની ઉંમર કોહલીની ઉંમર કરતાં ઓછી છે તો સચિનની ઉંમરને હું એક્સ કહું કોહલીની ઉંમરને વાય કહું મિત્રો મજાકમાં છે સચિનની ઉંમર કોહલીની ઉંમર કરતાં વધુ છે પરંતુ આજે આપણે મેથ્સ ભણીએ છીએ તો મેથ્સ ઇઝ ઓલ અબાઉટ કન્સેપ્ટ નોટ અબાઉટ એનીથિંગ એલ્સ તો એક્સ છે એ સચિનની ઉંમર છે વાય છે કોહલીની ઉંમર છે તો હું અગર એમ કહું કે સચિનની ઉંમર કોહલીની ઉંમર કરતાં ઓછી છે તો એને કઈ રીતે લખીશ એક્સ ઇઝ લેસ ધેન વાય તો મિત્રો અહીં આ જે ઉદાહરણ મેં આપ્યું એમાં મને સંખ્યા નથી ખબર કે સચિનની ઉંમર કેટલી છે કોહલીની ઉંમર કેટલી છે પરંતુ મને એ બંને વચ્ચેનો સંબંધ ખબર છે તો મેં શું કર્યું કે એ સંખ્યાઓને બાજુ પર મૂકી જે સંબંધ છે એને પકડી રાખ્યો અને આપણે એ ઉંમર જે નથી જાણતા એને ચલ તરીકે દર્શાવી તો મિત્રો આવી તરફ આ રીતની જે અસમતાઓ છે કે જેમાં આપણે ચલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો બૈજિક પદાવલીનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે નંબર પણ લઈ શકાય તો એવા તર એવી રીતની અસમતાઓને આપણે કેવી અસમતાઓ કહીશું શાબ્દિક અસમતાઓ તો આપણી જે નેક્સ્ટ અસમતાઓનો પ્રકાર છે એ નેક્સ્ટ અસમતાઓનો પ્રકાર છે શાબ્દિક અસમતાઓ તો શાબ્દિક અસમતાઓ જેમ કે અહીં એક્ઝામ્પલ છે કેટલાક એક્સ લેસ દેન તેર વાય ઇઝ ગ્રેટર દેન ઇલેવન એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સેવન વગેરે આ બધા ઉદાહરણ છે શેના શાબ્દિક અસમતાઓનો મિત્રો અહીં બંને બાજુ તમે ચલ લઈ શકો એટલે કે એક્સ લેસ દેન વાય લો વાય ગ્રેટર દેન ઝેડ લો તો પણ એ શાબ્દિક અસમતાઓ કહેવાશે આગળ વધીએ બીજી અલગ પ્રકારની અસમતાઓ પણ આપણી પાસે છે અહીં તમે જોયું કે અસમતાઓનો ઉદ્ભવ ચાર સંજ્ઞાઓને લીધે થાય છે કઈ ચાર સંજ્ઞાઓ જી હા ગ્રેટર ધેન લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન ઇક્વલ ટુ આ ચાર સંજ્ઞાઓને કારણે અસમતાઓ ઉદભવે છે મિત્રો આ ચાર સંજ્ઞાઓ જે છે એ ચારમાંથી જ અમુક બે સંજ્ઞાઓને હું લઉં તો એ સંજ્ઞાઓને લીધે ઉદ્ભવતી અસમતાઓને ચુસ્ત અસમતાઓ અને બીજી બે સંજ્ઞાઓને લઈને જે અસમતાઓનો ઉલ્લેખ કરીશું એને આપણે મિશ્ર અસમતાઓ જે નેક્સ્ટ વ્યાખ્યા છે એ આપણે દર્શાવીએ તો અહીં ફરી વખત અહીં મેન્શન કરું કે આપણી પાસે ચાર અસમતાઓ છે કઈ લેસ દેન ગ્રેટર દેન લેસ દેન ઇક્વલ ટુ ગ્રેટર દેન ઇક્વલ ટુ મિત્રો એવી અસમતાઓ કે જેમાં લેસ દેન અથવા તો ગ્રેટર દેન આવતું હોય આ બે સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય તો એવી અસમતાઓને નામ આપવામાં આવ્યું છે ચુસ્ત અસમતાઓ એટલે કે સ્ટ્રિક્ટ ઇન અને બાકીની બે જે સંજ્ઞાઓ છે કઈ લેસ દેન ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર દેન ઇક્વલ ટુ મિત્રો આ બે સંજ્ઞાઓ વાળી અસમતાઓને અલગ નામ આપવામાં આવ્યું છે એ છે મિશ્ર અસમતાઓ એટલે કે સ્લેક ઇનઇક્વાલિટીઝ મિત્રો મિશ્ર એટલા માટે કે આ અસમતાઓમાં આપણે જે બે ચલ અથવા તો બે સંખ્યાઓ અથવા એક ચલ અને એ સંખ્યા વચ્ચે જે સંબંધ દર્શાવીએ છીએ એમાં આપણે એ બોલીએ છીએ કે એક્સ વસ્તુ વાય કરતા ઓછી છે અથવા તો બરાબર છે તો એ મિશ્રણ હોવાના કારણે આને મિશ્ર અસમતાઓ નામ આપવામાં આવ્યું છે આગળ વધીએ

વ્યવહારમાં આ રીતની ચુસ્ત અસમતાઓ અને મિશ્ર અસમતાઓ હોઈ શકે આગળ વધીએ હા મિત્રો તમે સુરેખ સમીકરણ ભણ્યા હતા તો એમાં તમે જોયું હતું એક ચલના સુરેખ સમીકરણ દ્વિચલમાં સુરેખ સમીકરણ એન્ડ સો ઓન એવી જ રીતે હવે આપણે અસમતાઓની વાત કરીએ છીએ તો એમાં પણ એક ચલ સુરેખાક્ષમતાઓ બે દ્વિચલ સુરેખાક્ષમતાઓ એન્ડ સો ઓન એનો પણ અભ્યાસ કરીશું પણ આપણા અભ્યાસક્રમમાં આપણે બે રીતની અસમતાઓનો અભ્યાસ કરવાના છીએ કઈ બે એક ચલમાં સુરેખ અસમતાઓ અને દ્વિચલમાં સુરેખ અસમતાઓ આવો આપણે જોઈએ એક ચલમાં સુરેખ અસમતાઓ કેવા પ્રકારે દેખાય તો જેમ આપણે સુરેખ સમીકરણ કેવી રીતે લખતા હતા જનરલ રૂપમાં એ એક્સ પ્લસ બી ઇક્વલ ટુ સી અથવા તો એ એક્સ પ્લસ બી ઇક્વલ ટુ ઝીરો તો મિત્રો એ ત્યાં સમીકરણ હતું એટલે આપણે ઇક્વલ ટુ શબ્દનો યુઝ કરતા હતા અહીં અસમતાઓની વાત ચાલે છે એટલે અહીંયા આપણે ઇક્વલ ટુ એકલું નહીં લઈએ આપણે અહીં એ ચાર અસમતાઓ જે અસમતાઓની સંજ્ઞાઓ છે એનો ઉપયોગ કરીશું એટલે કે અહીં એમનું જનરલ રૂપ આ રીતનું હશે એ એક્સ પ્લસ બી લેસ દેન ઝીરો અથવા તો એ વાય પ્લસ બી લેસ ગ્રેટર દેન ઝીરો અથવા તો એક્સ પ્લસ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ સી વગેરે એ જ રીતે દ્વિચલ સુરેખ અસમતાઓ મિત્રો દ્વિચલ નામ પરથી જ ખબર પડી જાય દ્વિ દ્વિચલ એટલે કે બે ચલ હશે અને સુરેખ અક્ષમતાઓ છે એટલે અગેન પરિમાણ એમનું એક હશે તો મિત્રો દ્વિચલ અને સુરેખ તો તમે પોતે પણ મને ઉદાહરણ આપી શકશો કઈ રીતે તો બે ચલનો ઉપયોગ કરો એક્સ અને વાય એની જોડે કોઈ પણ અચળ સંખ્યા આપણે લઈ શકીએ એ બી સી જે પણ લેવી હોય તો મિત્રો આ બધાનું મિશ્રણ કરીએ તો આપણને મળશે કરેક્ટ દ્વિચલ અસમતાઓ તો દ્વિચલ અસમતાઓ કેવી દેખાશે સુરેખ જોઈએ મિત્રો આ ટાઈપ દેખાશે એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ઝીરો એ એક્સ પ્લસ બી લેસ દેન ઝીરો અથવા તો એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ સી વગેરે તો મિત્રો આ રીતની અહીં આપણે અહીં અભ્યાસ કર્યો કે એક ચલ સુરેખ અસમતાઓ અને દ્વિચલ સુરેખ અસમતાઓ કેવી દેખાય કેવા રૂપે દેખાય તો આ રૂપે દેખાય અહીં ફરક એટલો છે કે આપણે ઇન જનરલ લખીએ છીએ એની જગ્યાએ કોઈપણ અચડાંકનો ઉપયોગ કરી શકાય જેમ કે ફાઇવ એક્સ વત્તા ત્રણ ગ્રેટર દેન સિક્સ તો આ થઈ ઉદાહરણ શેનું આ થયું ઉદાહરણ એક ચલ સુરેખ સુરેખમતા આગળ વધીએ મિત્રો જેવી રીતે સુરેખ સમીકરણનો અભ્યાસ કર્યો હતો તો આપણે એને પાછું રિકોલ કરીએ ઘડીએ ઘડીએ કે સુરેખ સમીકરણના અભ્યાસમાં આપણે એનો ઉકેલ મેળવતા શીખ્યા હતા જી હા ઉકેલ એટલે કેવી રીતે ઉકેલનો મિનિંગ શું થાય ફર્સ્ટ ઓફ ઓલ તો ઉકેલ એટલે આપણે એ સિમ સરળ ભાષામાં કહીએ તો એવી કિંમત કે જે પરિસ્થિતિ પરિસ્થિતિ જે સમસ્યા છે એનું સમાધાન કરાવડાવે તો મિત્રો અહીં ગણિતિક ભાષા છે વ્યવહારમાં પણ આપણી પાસે એવા કેટલાક પ્રોબ્લેમ્સ હોય છે જેનું આપણે સમાધાન લાવીએ છીએ એટલે કે ઉકેલ લાવીએ છીએ તેવી જ રીતે અહીં સુરેખ સમીકરણના ઉકેલ વિશે પણ આપણે શીખ્યા હતા ગયા ધોરણમાં તો એમાં જોયું હતું કે જે પણ ચલની કિંમત મૂકતા સમીકરણ સંતુલિત થાય એટલે કે સમીકરણ સેટિસ્ફાઈડ થાય તો આપણે એને એ સમીકરણનો ઉકેલ કહેતા હતા જી હા જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું એક સુરેખ સમીકરણ હમણાં આપણે જે ચર્ચા કરી નવું એક સમીકરણ લઈએ ટુ એક્સ વધતા ત્રણ બરાબર ત્રેવીસ મિત્રો આ છે સુરેખ સમીકરણ એક છેલ્માં તો આનો ઉકેલ કેવી રીતે મેળવતા હતા આપણે જી હા એક પદ્ધતિ તમે જોઈ હતી કંઈ પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ એટલે કે ટ્રાયલ એન્ડ એરર મેથડ જી હા ટ્રાયલ એન્ડ એરર મેથડમાં મિત્રો આપણે શું કર્યું હતું કે એક્સ એટલે કે જે ચલ છે અજ્ઞાત સંખ્યા છે સમીકરણની અંદર આપણે એની કિંમત અલગ અલગ કિંમતો ધારતા હતા અને એ કિંમતો આપણે અહીં ઇક્વેશનની અંદર એટલે કે સમીકરણની અંદર મૂકી અને એ ઇક્વેશન બેલેન્સ થાય છે કે નહીં એ ચેક કરતા હતા જેમ કે એક્સ બરાબર વન લેતા હતા તો આપણને ખબર છે કે એક્સ બરાબર વન લેતા ડાબી બાજુ સમીકરણની ડાબી બાજુ આપણને મળે ટુ ઇન્ટુ વન વત્તા ત્રણ એટલે કે શું મળે પાંચ અને આપણને ખબર છે કે પાંચ એ ત્રેવીસ બરાબર નથી એનો મતલબ શું થયો મિત્રો કે એક્સ બરાબર વન જે કિંમત આપણે લીધી ચલ એક્સની કિંમત એક એના માટે સમીકરણ છે એનું સમાધાન નથી થતું એટલે કે સમીકરણ બેલેન્સ નથી થતું ધેરફોર આપણે કહીશું કે એક્સ બરાબર વન અથવા તો એક્સ ઇક્વલ ટુ વન ઇઝ નોટ અ સોલ્યુશન એક્સ બરાબર એક એ આપેલા સમીકરણનું સોલ્યુશન અથવા તો ઉકેલ નથી આવી રીતે આપણે વારાફરતી એક્સ બરાબર ટુ એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ચાર આવી રીતે અલગ અલગ કિંમતો આપેલ સમીકરણમાં મૂકી એવી પરિસ્થિતિ પરિસ્થિતિ પર પહોંચતા હતા કે જેમાં એક્સની કિંમત રાખતા ઇક્વેશન એટલે કે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ બેલેન્સ થતી હતી જી હા મિત્રો તમે જોયું અહીંયા કે એક્સ બરાબર વન માટે આ જવાબ આવ્યો એક્સ બરાબર ટુ લેશો તો કંઈક બીજો જવાબ આવશે આવી રીતે જતાં જતાં આપણે ટ્રાયલ કરતાં કરતાં એક્સ બરાબર જી હા કયો નંબર દસ જો એક્સ બરાબર હું દસ લઉં તો એક્સ બરાબર દસ માટે તમે જોશો કે ડાબી બાજુ આવશે બે ગુણ્યા દસ વત્તા ત્રણ એટલે કે ત્રેવીસ એટલે કે જમણી બાજુ તો મિત્રો અહીંયા જોયું કે એક્સ બરાબર વનથી શરૂ કરી એક્સ ટુ થ્રી ફોર આવી રીતે મૂકતા જઈએ એ બધી કિંમતો માટે સમાધાન નહોતું થતું ખાલી એક્સ બરાબર દસ કિંમત રાખતા એ સુરેખ સમીકરણ જે એક ચલનું છે એ સમાધાન થતું હતું એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇઝ ધ સોલ્યુશન ઓફ ગીવન લિનિયર ઇક્વેશન ટુ એક્સ પ્લસ થ્રી ઇક્વલ ટુ ટ્વેન્ટી થ્રી જી હા આ થઈ સુરેખ સમીકરણની વાત મિત્રો આવા સુરેખ સમીકરણો તમે જોયા એમના ઉકેલ પણ જોયા પ્રશ્ન એ થાય કે આપણે તો અભ્યાસ કરીએ છીએ અહીંયા સુરેખ અસમતાઓનો તો શું સુરેખ અસમતાઓનો પણ ઉકેલ હોય બિલકુલ તો પ્રશ્ન એ થાય તો એમના ઉકેલ કેવી રીતે મેળવવા તો જી હા જેવી રીતે અહીં ટ્રાયલ એન્ડ એરર મેથડ આપણે યુઝ કરીએ એટલે કે પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિનો ઉપયોગ કર્યો સુરેખ સમીકરણના ઉકેલ માટે સેમ એ જ પદ્ધતિ આપણે એપ્લાય કરીએ સુરેખ અસમતાના ઉલે ઉકેલ માટે તો અહીં આવો મિત્રો એક એક્ઝામ્પલ આપું આ એની વ્યાખ્યા છે કે ચલની જે કિંમતો માટે આપેલ એક ચલ સુરેખ અસમતા વિધાન દર્શાવે તે કિંમતોને તે અસમતાનો ઉલ્લેખ કહે છે ઉકેલ કહે છે મિત્રો પ્ર પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિથી જે ઉકેલ મેળવો છે એના માટે એક ક્વેશ્ચન તમને હું ઉદાહરણ સ્વરૂપે અહીં આપું સવિતા પાસે એકસો પચાસ રૂપિયા છે જી હા અને તેણી બજારમાંથી એક કિલોના પિસ્તાલીસ રૂપિયાના ભાવે વધુમાં વધુ કેટલા સુગર પેકેટ્સ છૂટક નહીં હા સુગર પેકેટ્સ ખરીદી શકશે જી હા મિત્રો ફરી વખત આ પ્રશ્નને થોડોક સમજીએ સવિતા પાસે એકસો પચાસ રૂપિયા છે અને તેણી બજારમાંથી એક કિલોના રૂપિયા પિસ્તાલીસના ભાવે કેટલાક સુગર પેકેટ્સ ખરીદવા જાય છે તો મિત્રો અહીં દેખાય છે કે પિસ્તાલીસ રૂપિયા છે એક પેકેટનો ભાવ એક કિલોનો ભાવ તો અહીં આપણને ખબર છે કે જેટલા પણ કિલો ખરીદશે તો એનો એક્ઝેક્ટ ભાવ એકસો પચાસ રૂપિયા તો નહીં થાય કારણ કે એકસો પચાસ એ પિસ્તાલીસના ઘડિયામાં નહીં આવે તો એના પરથી આપણને ખબર પડી ગઈ કે અહીં સુરેખ અસમતા છે એ અસમતા કેવી રીતે મળશે તો એ તમને હું દર્શાવું તો પ્રશ્નને વાંચો સવિતા પાસે એકસો પચાસ રૂપિયા છે તેણી બજારમાંથી એક કિલોના પિસ્તાલીસ રૂપિયાના ભાવે વધુમાં વધુ કેટલા સુગર પેકેટ્સ ખરીદી શકશે તો અહીં સુગર પેકેટ્સ કેટલા ખરીદી શકશે એ આપણો પ્રશ્ન છે તો હું એને ધારી લઉં જી હા તો સૌ પ્રથમ આપણે ધારણા શું કરીશું કે એક કિલો સુગર પેકેટ ની કિંમત કેટલી છે મિત્રો જી હા પિસ્તાલીસ રૂપિયા હવે સવિતા દોઢસો રૂપિયા એટલે કે એકસો પચાસ રૂપિયા એની પાસે છે અને એ આ ભાવે અમુક સુગર પેકેટ્સ ખરીદે છે અમુક સુગર પેકેટ્સ ખરીદે છે એ આપણને નથી ખબર તો શું કરીશું આપણે અમુક સુગર પેકેટ્સને ધારી લઈએ કે સપોઝ ખરીદેલા સુગર પેકેટ્સ બરાબર એક્સ તો મિત્રો જો અગર જો સવિતા એક્સ પેકેટ્સ ખરીદી શકતી હોય વધુમાં વધુ તો આપણને ખબર છે કે એક પેકેટની સુગરની કિંમત પિસ્તાલીસ રૂપિયા છે એટલે કે ફોર્ટી ફાઈવ રૂપીસ છે તો મિત્રો એક્સ પેકેટની કિંમત કેટલી થશે ફોર્ટી ફાઈવ એક્સ તો સવિતા ફોર્ટી ફાઈવ એક્સ રૂપીઝ આપવા પડશે સવિતાએ પર ફોર્ટી ફાઈવ એક્સ રૂપીઝ જે છે એ એકસો પચાસ રૂપિયા હોવાથી સવિતા પાસે એના કરતાં એ કિંમત ઓછી જશે કારણ કે કોઈ પણ આપણે બજારમાં જઈએ તો કોઈ પણ આપણને ક્રેડિટ પર વધારે આપી ના શકે એટલે આપણે એવું માની લઈએ કે સવિતાને જે ટોટલ પેકેટ્સ એક્સ ખરીદ્યા છે અને એના માટે એને જે કિંમત ચૂકવવી પડશે એ એકસો પચાસ કરતાં ઓછી જશે તો આપણું સુરેખ અસમતા અહીં કઈ બનશે તો કે પિસ્તાલીસ એક્સ એ લેસ ધેન એકસો પચાસ થશે પિસ્તાલીસ એક્સ શું છે જી હા એ જે એક્સ પેકેટ્સ સુગર પેકેટ્સ ખરીદ્યા છે એની કિંમત છે અને એકસો પચાસ એ સવિતા પાસે અવેલેબલ અમાઉન્ટ છે તો ઓબ્વિયસલી પિસ્તાળીસ એક્સ ઇઝ લેસ ધેન એકસો પચાસ થશે મિત્રો આ અસમતાનો આપણે ઉલ ઉકેલ જોઈએ છે એટલે કે આપણે શોધવાનું છે શું કે સવિતા કેટલા પેકેટ્સ વધુમાં વધુ ખરીદી શકશે જી હા તો આ અસમતાને ઉકેલવા માટે આપણે અહીં પણ પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો મિત્રો પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ એના માટે હું શું કરીશ એક્સની કિંમત સૌપ્રથમ સૌપ્રથમ સૌ પ્રથમ એક્સની કિંમત આપણી અસમતા હું અહીંયા પહેલાં લખી દઉં અસમતા છે ફોર્ટી ફાઈવ એક્સ ઇઝ લેસ ધેન વન ફિફ્ટી પિસ્તાલીસ એક્સ ઇઝ લેસ દેન વન ફિફ્ટી એક્સ બરાબર ઝીરો લઈએ મિત્રો યાદ રાખો એક્સ શું હતું આપણે શું ધાર્યું હતું ખરીદેલા સુગર પેકેટ્સ તો મિત્રો સુગર પેકેટ્સ છે એ ક્યાં તો તમે એક પણ ના ખરીદો ક્યાં તો તમારે અમુક નંબર ખરીદવા પડે પણ ક્યારેય સુગર સુગર પેકેટ્સ છે એ માઇનસ એટલે કે ઋણમાં ના હોઈ શકે તો આપણે શરૂઆત કરીશું ઝીરોથી કે સવિતા સવિતા ગઈ પરંતુ એણે એક પણ શુગર પેકેટ્સ ખરીદ્યા નહીં તો એક્સ બરાબર ઝીરો લઈએ તો શું થાય ફોર્ટી ફાઈવ ઇન્ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇઝ લેસ વન ફિફ્ટી એનો મતલબ કે એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર ઝીરો પણ ઉકેલ છે કેમ કારણ કે એક્સ બરાબર ઝીરો અસમતાની અંદર મૂકતા અસમતાનું સમાધાન થાય છે તેવી જ રીતે આગળ વધીએ કે સપોઝ એક્સ બરાબર વન લઉં તો ફોર્ટી ફાઈવ ઇન્ટુ વન ફોર્ટી ફાઈવ રૂપીઝ એણે ચૂકવવા પડે એક પેકેટ ખરીદ્યું હોય તો જે કિંમત પણ એકસો પચાસ કરતાં ઓછી છે તો એક્સ બરાબર વન એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન ઇઝ ઓલ્સો સોલ્યુશન આવી રીતે આગળ વધીએ એક્સ બરાબર બે લો તો પણ મિત્રો ફોર્ટી

એટલે કે સવિતાને જો ચાર પેકેટ ખરીદવા હોય તો મિત્રો એણે ચૂકવવી પડતી કિંમત કેટલી થશે પિસ્તાલીસ ગુણ્યા ચાર એટલે કે એકસો ને એસી અને મિત્રો આપણે જાણીએ છીએ કે એકસો એસી ઇઝ લેસ ધેન એકસો પચાસ એ સત્ય વિધાન નથી આ વિધાન સત્ય નથી એટલા માટે એક્સ બરાબર ચાર એ એનું સમાધાન નથી કરતું એટલે કે એનો ઉકેલ નથી આનો મતલબ શું થયો કે આપણી આ જે અસમતા છે પિસ્તાલીસ એક્સ એ એકસો પચાસ કરતાં ઓછા છે એનું સમાધાન કરતી કિંમતો એક્સની કિંમતો કઈ કઈ છે પોસિબલ કિંમતો એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર વન એક્સ બરાબર ટુ અને એક્સ બરાબર થ્રી તો આનો મતલબ કે ઉકેલ આ સમસ્યા જે છે આપણી પાસે આ પ્રશ્ન છે એનો ઉકેલ શું આવ્યો તો અસમતાના સમાધાનનો જે આપણે પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિ પણ મિત્રો જરા મને એમ કહો કે અહીં જો સવિતા પાસે આ તો નસીબ જોતા એકસો પચાસ રૂપિયા હતા હવે જો સવિતા પાસે પાંચ લાખ રૂપિયા હોત તો જી હા ત્યારે અસમતા થાત પિસ્તાલીસ એક્સ એ પાંચ લાખ કરતાં ઓછા છે એટલે કે ફોર્ટી ફાઈવ એક્સ ઇઝ લેસ ધેન ફાઈવ લેક અને મિત્રો જસ્ટ કલ્પના કરો કે તમને એ કહેવામાં આવે કે આ અસમતાનો ઉકેલ પણ પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિથી મેળવો તો આપણે જ સમજી શકીએ કે સમય અવધિ બહુ વધી જાય એટલા માટે પ્રશ્ન એ થાય કે શું કોઈ બીજો ઉકેલ મેળવવાની પદ્ધતિ આપણી પાસે છે જી હા જેમ સુરેખ સમીકરણમાં તમે ઉકેલ મેળવવા માટે પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ પદ્ધતિનો ઉપયોગ કર્યો તો એ સમજવા માટે કર્યો હતો પરંતુ જેવા તમે સમજ્યા કે ઉકેલ કેવી રીતે મેળવો છે ત્યારે આપણે એની એના ગુણધર્મોનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવ્યો હતો સુરેખ સમીકરણના ઉકેલના ગુણધર્મો કયા ગુણધર્મો જી હા બે ગુણધર્મો નંબર વન રૂલ નંબર વન આપણે જોયું હતું કે કોઈ એક સમીકરણ તમને આપવામાં આવે તો એની બંને બાજુ જો આપણે સમાન સંખ્યા ધન ઋણ જે પણ હોય એ બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે તો પણ સમીકરણ સંતુલિત જ રહે એમાં ઇમ્બેલેન્સ ના થાય તેવી જ રીતે બીજો ગુણધર્મ જોયો હતો કે સમીકરણની બંને બાજુ જો હું કોઈ સંખ્યા દહન સંખ્યા ઋણ સંખ્યાથી ગુણાકાર કરું તો પણ સમીકરણ સંતુલિત જ રહે પણ ભાગાકારની વાત આવે તો આપણે થોડુંક સાવચેત રહેવું પડે કે ભાગી શકાય બંને બાજુ આપણે ભાગાકાર પણ કરી શકીએ સમીકરણ સંતુલિત પણ રહે પણ એ ભાગાકાર એવી સંખ્યાથી થવો જોઈએ કે જે ધન હોઈ શકે ઋણ હોઈ શકે ચાલે પરંતુ ઝીરો ના હોઈ શકે એટલે કે શૂન્યથી ભાગાકાર શક્ય નથી એટલા માટે તો મિત્રો આજે બે ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીને સુ સુરેખ સમીકરણના ઉકેલ મેળવ્યા હતા એવી જ રીતે આપણે સુરેખ અસમતા જે છે એના પણ ઉકેલ મેળવવા છે તો આવો આપણે એના ગુણધર્મોનો પણ અભ્યાસ કરીએ તો અસમતાના ઉકેલ માટેના કેટલાક નિયમો અહીં આપણી પાસે છે બે નિયમો છે એક અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતાં તેની નિશાની બદલાતી નથી ફરી વખત વાંચું અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા તેની નિશાની બદલાતી નથી મિત્રો આ જે નિયમ છે એને હું થોડુંક લખીને તમને સમજાવું જી હા ટેલિટોપની નીચે તમને સમજાવું આપણને ખબર છે કે જેમ હમણાં થોડીવાર વાર પહેલાં મેં આગળ પણ ઉલ્લેખ કર્યો કે ટુ ઇઝ લેસ ધેન થ્રી બે એ ત્રણ કરતાં નાની કિંમત છે મિત્રો અહીં જુઓ તો બંને બાજુ હું અગર એક એડ કરું ડાબી અને જમણી બાજુ એક એડ કરું તો મને અહીં જવાબ મળશે ત્રણ અને અહીં જવાબ મળશે ચાર અને ત્રણ અને ચારમાં પણ આપણે જાણીએ છીએ કે ત્રણ એ ચાર કરતાં નાની કિંમત છે એટલે કે થ્રી ઇઝ લેસ ધેન ફોર તો આ એક એક્ઝામ્પલ થયો કે જેમાં મેં ટુ લેસ ધેન થ્રી આપણી અસમતા જે છે એમાં બંને બાજુ ધન સંખ્યા એટલે કે પ્લસ વન એડ કર્યો હવે મિત્રો એવી જ રીતે તમે જુઓ અહીં નેગેટિવ ઋણ નંબરની વાત કરીએ ઋણ સંખ્યાઓ તો માઇનસ ટુ અને માઇનસ થ્રીમાં આપણને ખબર છે કે માઇનસ ટુ ઋણ બે એ ઋણ ત્રણ કરતાં મોટી છે આમાં પણ આપણે ધન સંખ્યા કોઈ પણ એક ધન સંખ્યા લઈ લો અને આપણે એને બાદ કરીશું હવે જેમ એડ કરી હતી હવે એમ બાદ કરીએ તો બંને બાજુથી હું અગર એક બાદ કરું તો મિત્રો માઇનસ ટુ અને એક એટલે કે ટુ માઇનસ ટુમાંથી એક સબટ્રેક કરીએ તો આપણને ખબર છે જવાબ આવે માઇનસ ત્રણ ઋણ ત્રણ અને એ જ રીતે માઇનસ ત્રણમાંથી એક બાદ કરીએ તો આપણને મળે જવાબ માઇનસ ચાર તો માઇનસ ત્રણ અને માઇનસ ચાર આમાં મોટું કોણ જી હા માઇનસ ત્રણ તો આપણને જો અહીં પણ જોઈ શકીએ કે તમે કોઈ પણ અસમતા જે આપી હોય એ અસમતાની બંને બાજુ કોઈ ધન સંખ્યા અથવા તો ઋણ સંખ્યા કાં તો એડ કરો એટલે કે ઉમેરો અથવા તો એને બાદ કરો બંને બાજુએ તો પણ અસમતાની નિશાની બદલાતી નથી એટલે લેસ દેન હતું એ લેસ દેન જ રહેશે ગ્રેટર ધેન હતું એ ગ્રેટર દેન જ રહેશે તો આ હતો અસમતાના ઉકેલ માટેનો ગુણધર્મ નંબર એક ગુણધર્મ નંબર બે શું છે એ જોઈએ જેમ સુરેખ સમીકરણમાં પણ આપણે જોયું એવી જ રીતે પરંતુ અહીં થોડું અલગ છે ગુણધર્મ બે આપણને એવું કહે છે કે અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા તેની નિશાની બદલાતી નથી પરંતુ ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો નિશાની ઉલટાઈ જાય છે જી હા આ જે શબ્દરૂપે લખેલી લખેલા રૂલ નંબર ટુ ગુણધર્મ નંબર બેને આપણે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો રૂલ નંબર ટુ એવું કહે છે કે તમને જો કોઈ પણ અસમતા આપવામાં આવે એટલે કે આપણે ફરી એ જ એક્ઝામ્પલ લઈએ કે ટુ ઇઝ લેસ દેન થ્રી હવે રૂલ નંબર ટુ એવું કહે છે કે જો આ અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણવા ગુણતા અથવા ભાગતા નિશાની બદલાતી નથી તો અહીં આપણે ધારો કે બંને બાજુ આ અસમતાની બંને બાજુ કોઈ ધનસંખ્યા વડે ગુણાકાર કરીએ તો નાનામાં નાની ધનસંખ્યા લઈ લઈએ કોઈપણ તો આપણે એકને ન લેતા બે લઈએ તો ધારો કે હું બંને બાજુ બે વડે ગુણાકાર કરવું તો મને શું મળશે ડાબી બાજુ બે ગુણ્યા બે એટલે કે ચાર અને ત્રણ ગુણ્યા બે એટલે કે છ તો મિત્રો અહીં પણ જોઈ શકાય કે નવા જે આપણને જવાબ મળ્યા ઉત્તર મળ્યા ચાર અને છ તો ચાર અને છમાં પણ અસમતા કઈ રહે છે જી હા લેસ દેન ચાર પણ છ કરતાં ઓછી જ રહે છે એટલે કે ફોર ઇઝ ઓલસો લેસ દેન સિક્સ તો અહીં એક એક્ઝામ્પલ દ્વારા આપણે એ જોયું કે કોઈ એક અસમતા જે છે એની બંને બાજુએ ધન સંખ્યાથી ગુણાકાર કરવામાં આવે તો પણ અસમતા બદલાતી નથી નિશાની બદલાતી નથી મિત્રો બાજુમાં જ તમને એક ઉદાહરણ બીજું આપું કે ચાર લેસ દેન છ એટલે કે એ છ કરતા ઓછી છે આપણે હમણાં જોયું હવે હું કોઈ સમાન ધન સંખ્યા વડે બંને બાજુ ભાગાકાર કરું છું જેમ ગુણાકાર જુઓ એવી રીતે ભાગાકાર કરીએ કે ચાર જે છ કરતા ઓછી છે એની બંને બાજુએ આપણે કોઈ પણ એક ધન સંખ્યા વડે ભાગાકાર કરો તો અપૂર્ણાંકમાં હમણાં ન જતાં આપણે સામાન્ય નંબર એવો નંબર ચૂઝ કરીએ કે જેનાથી ભાગાકાર કરતા આપણને જે જવાબ મળે એ કોઈ એક પૂર્ણાંક હશે તો જી હા અહીં જોઈએ કે ચાર છે એ છ કરતા ઓછી છે અને બંને બેકી સંખ્યાઓ હોવાથી આપણે બે વડે ભાગાકાર કરીએ તો ચાર ભાગ્યા બે અને છ ભાગ્યા બે કરીએ તો ચાર ભાગ્યા બે પણ જવાબ આવશે બે છ ભાગ્યા બે જવાબ આવશે ત્રણ મિત્રો બે અને ત્રણ જે નવા જવાબ આવ્યા એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે બે એ ત્રણ કરતાં નાની છે એટલે કે ટુ ઇઝ લેસ દેન થ્રી તો મિત્રો અહીંયા જોઈ શકાય આ બે એક્ઝામ્પલ દ્વારા કે કોઈ પણ અસમતા આપી હતી તો સમાન ધનસંખ્યા વડે ગુણો તો પણ અસમતાની નિશાની બદલાઈ નહીં સમાન ધનસંખ્યા વડે ભાગાકાર કરો તો પણ અસમતાની નિશાની બદલાતી નથી જે આપણા રૂલ નંબર બેનું પૂર્વાર્ધ છે હવે એનો જે સેકન્ડ ભાગ છે આપણી રૂલ નંબર બેનો એ જોઈએ તો બીજો ભાગ એવું કહે છે કે જો અસમતાની બંને બાજુ તમે ઋણ સંખ્યા વડે ભાગાકાર કરો અથવા ગુણાકાર કરો તો એ અસમતાની નિશાની બદલાઈ જશે કેવી રીતે ફરી વખત તમને ઉદાહરણ સ્વરૂપે સમજાવું તો મિત્રો નંબર ચેન્જ કરીએ આપણે કે આપણે જાણીએ છીએ કે ફાઈવ ઇઝ લેસ ધેન ટેન પાંચ એ દસ કરતા નાની કિંમત છે હવે હું શું કરીશ મિત્રો કે આ અસમતાની બંને બાજુ કોઈ એક ઋણ સંખ્યા સંખ્યા વડે ગુણાકાર કરવું તો આપણે ઋણ સંખ્યા માઇનસ બે સપોઝ તો માઇનસ બેથી હું બંને બાજુ ગુણાકાર કરું એટલે કે પાંચ ગુણ્યા માઇનસ બે અને દસ ગુણ્યા માઇનસ બે ઋણ બે તો મિત્રો પાંચ ગુણ્યા માઇનસ બે આપણને ખબર છે શું આવે જી હા માઇનસ દસ અને દસ ગુણ્યા માઇનસ બે કરીએ તો માઇનસ વીસ અને આ જે નવી નવા કિંમતો આપણને મળી માઇનસ દસ અને માઇનસ વીસ એટલે કે ઋણ દસ અને ઋણ વીસ આમ તો માઇનસ વર્ડ ના યુઝ કરાય કારણ કે શબ્દમાં યુઝ કરવો હોય તો આપણે એને ઋણ ઋણ સંખ્યાઓ કહીએ છીએ એટલે ઋણ શબ્દ પ્રોપર છે તો ઋણ દસ અને ઋણ વીસમાં મોટું કોણ અને નાનું કોણ જી હા નંબર લાઈન પરત એટલે કે સંખ્યા રેખા પર જોઈએ તો ઋણ દસ છે એ ઋણ વીસની જમણી બાજુ છે એટલે કે ઋણ દસ મોટું છે તો અહીં અસમતા થઈ જશે ગ્રેટર ધેન તો મિત્રો જાદુ જોયું આપણી કે પાંચ એ દસ કરતાં નાની હતી પરંતુ બંને બાજુ આપણે ઋણ સંખ્યાથી મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કર્યો તો એ અસમતાની નિશાની ઉલટાઈ ગઈ જે લેસ ધેન હતી એ ગ્રેટર ધેન બની ગઈ તો આ છે આપણો રૂલ નંબર બે જેવી રીતે અહીં મલ્ટીપ્લાય કર્યું આપણે બંને બાજુ ગુણાકાર કર્યો તેવી જ રીતે તમે આ જ અસમતાને ભાગાકારમાં દર્શાવીએ તો કઈ રીતે કે પાંચ એ દસ કરતાં નાની છે બંને બાજુ આ સમમતાની બંને બાજુ કોઈ એક ઋણ સંખ્યા વડે બંનેને ભાગાકાર કરીએ તો ચલો આપણે માઇનસ એકથી જ ભાગાકાર કરીએ તો પાંચ લેસ દેન દસ બંને બાજુ માઇનસ એકથી ભાગાકાર હવે આપણે જાણીએ છીએ મિત્રો કે પાંચ ભાગ્યા માઇનસ એક એટલે પાંચ ભાગ્યા ઋણ એક કરું તો ઋણ પાંચ મળે અને દસ ભાગ્યા ઋણ એક કરું તો ઋણ દસ મળે આ બંનેમાં મોટું કોણના કોણ જી હા ઋણ પાંચ અને ઋણ દસ આપણે જાણીએ છીએ કે ઋણ પાંચે ઋણ દસની જમણી બાજુ આવે સંખ્યા રેખા પર એટલે કે ઋણ એ ઋણ દસ કરતાં મોટી છે તો અહીં અસમતા થઈ જશે ગ્રેટર દેન તો મિત્રો આ બે એક્ઝામ્પલથી આપણે જોયું નિયમ નંબર બે શું હતો નિયમ નંબર બે અસમતાની બંને બાજુએ જો સમાન ધન સંખ્યા વડે ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અસમતાની નિશાની બદલાતી નથી જ્યારે અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અસમતાની નિશાની ચોક્કસ ઉલટાઈ જાય છે તો મિત્રો આવો આગળ વધીએ આપણે કેટલાક અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એમાં આપણે જોયું કે અસમતાઓ કોને કહેવાય અસમતાઓના પ્રકાર જોયા એ અસમતાઓના ઉકેલની વાત કરી ઉકેલમાં પણ આપણે વિવિધ પદ્ધતિઓ જોઈ કે પ્રયત્ન દ્વારા ક્ષતિ નિવારણ એટલે કે ટ્રાયલ એન્ડ એરર મેથડ અને બીજું જોયું કે ગુણધર્મની રીતે અસમતાઓના ઉકે ઉકેલ કેવી રીતે મેળવવા મિત્રો આ જે આપણે આજે અભ્યાસ કર્યો એના જ રિલેટેડ એને જ સંબંધિત કેટલાક પ્રશ્નો જે છે એ પ્રશ્નો છે એ દાખલા સ્વરૂપે જે બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય છે અથવા સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાય છે આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે અસમતાઓને રિલેટેડ આગળ બારમા ધોરણમાં પણ તમે અભ્યાસ કરશો એમાં પણ તને તમને આ અસમતાઓની જરૂર પડશે તો મિત્રો આપણે આવનારા એપિસોડ્સમાં પણ વિવિધ પ્રકારની અસમતાઓને કેવી રીતે ઉકેલવા એનો અભ્યાસ પણ કરીશું એ જ રીતે આપણે આજે એક ચલની સુરેખ અસમતાનો અભ્યાસ કર્યો એવી જ રીતે દ્વિચલની સુરેખ અસમતાનો પણ અભ્યાસ કરીશું કે એના ઉકેલ કેવી રીતે મેળવવા જી હા મિત્રો આ બધું જ આપણે આવનારા એપિસોડ્સમાં ચોક્કસપણે ગમ્મત સાથે શીખીશું એની જવાબદારી મારી છે આજે આપણે જે પણ ભણ્યા એનું તમે ઘરે મૂલ્યાંકન ખુદ કરશો એવી આશા સાથે આજનો આ એપિસોડ જે છે અહીં આપણે વિરામ મૂકીએ આપનો દિવસ મંગલમય હોય જય શ્રી રામ